સમાચારોમાં આગળ વધીએ. મહેસાણા સ્થિત અર્બન બેંકમાં ચેરમેન તરીકે કે પટેલ અને વાઇસ ચેરમેન પદે મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલના ભાઈ ડોક્ટર અનિલ પટેલની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આ ચૂંટણી પૂર્ણ થઈ. એક સમયે ભારે રસાકસી વચ્ચે અનેક વિવાદો વચ્ચે ઘેરાયેલી ચૂંટણી ભાજપ દ્વારા તાજેતરમાં સમરસ કરાવાઈ. આ પ્રસંગે અર્બન બેંકના ચેરમેને સૌથી વધુ શાખાઓ શરૂ કરવાનો આશાવાદ વ્યક્ત કર્યો. હાલમાં અર્બન બેંકમાં 4.5 લાખ ગ્રાહકો સાથે જોડાયેલા છે. તમામ લોકોને સરળતાથી ડિપોઝિટ કરીને લોન મેળવી આત્મનિર્ભર બને તે માટે વધુ પ્રયાસ કરાશે. આપણા સૌની જે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક ગૌરવવંતી એની 2024-2029ના 5 વર્ષના બોર્ડ ઓફ ડાયરેક્ટરની ચૂંટણી કલેક્ટર સાહેબના માર્ગદર્શન નીચે આજે સંપન્ન થઈ. ચેરમેન અને વાઇસ ચેરમેનની સર્વાનુમતે સર્વે બોર્ડ ઓફ ડાયરેક્ટરની સર્વાનુમતે એની વરણી થઈ. મારું અને કે પટેલ સાહેબનું એક જ સપનું છે કે આ એક સહકારી સંસ્થા ગુજરાતની નંબર વન એક સંસ્થા બને અને નાનામાં નાના ગામડાના માણસને કેવી રીતે આ બેંક ઉપયોગી થાય એ મારું પહેલું ટાર્ગેટ છે. બધા જે ડાયરેક્ટરો છે બિનહરીફ ચૂંટાયા હતા અને પછી આજે પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીનું વરણીનું પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવેલી છે અને એમનું પણ વરણી થઈ ગઈ છે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો News18 ગુજરાતી. અને દક્ષિણ ગુજરાતની 5 પાલિકામાં ચૂંટણી. જમીનો વેચી વ્યાજે પૈસા લઈને દેવું કરીને ઠાકોર સમાજના લોકો લગ્નમાં ખોટા ખર્ચા કરે છે, પછી આખી જિંદગી આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. ત્યારે ઠાકોર સમાજને લગ્નમાં ખોટા ઠાઠ નહીં કરવા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સલાહ આપી. મહેસાણાના વડનગરમાં જગાપુરમાં ઠાકોર સમાજનો શૈક્ષણિક સેમિનાર યોજાયો, જેમાં સમાજને સંબોધન કરતી વખતે અલ્પેશ ઠાકોરે સમાજને ટકોર કરતા કહ્યું કે ઠાકોર સમાજ દેખાદેખીમાં પ્રસંગોમાં બહુ ખર્ચ કરી નાખે છે. નાની ઉંમરમાં લગ્ન કરાવવા 2 વીઘા ખેતર વેચી પ્રસંગ કરી નાખે છે. હું તો કહું છું કે નાની ઉંમરે લગ્ન ટાળી પુખ્ત વયની ઉંમરે લગ્ન કરાવો. લગ્નમાં વધુ ખર્ચ ટાળો અને 25 વીઘા વધુ જમીન વસાવી પછી પ્રસંગોમાં વધુ ખર્ચ કરો. બાપ દાદાએ બચાવી એ જમીન વેચી અને વટ પાડવો છે, 25 વીઘા ખરીદજો અને પછી વટ પાડજો તો અમારું શેર લોહી ચડશે. 5 લાખ ખર્ચો કરવો છે, 5 કરોડની જમીન વેચી માર. અમરેલીમાં અંધશ્રદ્ધાનો સિલસિલો યથાવત. ગિરધરનગર સોસાયટીમાં અંધશ્રદ્ધાની આડમાં મહિલાએ લોકોને ભ્રમિત કરવાનો કર્યો પ્રયાસ. ઘરની પાછળના ભાગમાં શિવલિંગ હોવાનો દાવો કરતી મહિલાનો વિડીયો. અમરેલીમાં અંધશ્રદ્ધાની આડમાં સ્વયંભૂ શિવલિંગ નીકળવાની અફવા ફેલાવનારી મહિલાનો થયો પર્દાફાશ. મહિલાનો વિડીયો વાયરલ થતા વિજ્ઞાન જાથાની ટીમ વેલકમ બેક. ચાઇનીઝ લસણ ખાતા પહેલા ચેતજો. ચાઇનીઝ લસણ ખાવાથી થઈ શકે છે અનેક બીમારીઓ. ચાઇનીઝ લસણને લઈને ડોક્ટર પ્રવીણ ગર્ગનો મત, ચાઇનીઝ લસણ આરોગ્ય માટે હાનિકારક છે. લસણમાં મિથાઇલ બ્રોમાઇડ નામના ઝેરી તત્વો, હેવી મેટલ, પેટમાં અલ્સર, પેટમાં દુખાવો થઈ શકે છે, શ્વાસની તકલીફ, ઉલટી, ગભરામણ થવાની શક્યતા રહે છે. લસણનો વધુ પડતો ઉપયોગ કરવાથી કેન્સરની પણ શક્યતા રહે છે. આ ઇન્ફેક્ટેડ ચાઇનીઝ લસણના ઉપયોગથી એ બોડીના દરેક ઓર્ગન ઉપર ડેમેજ કરી શકે છે. પહેલાં શોર્ટ ટર્મ એટલે તાત્કાલિક આવી રીતના લસણને લેવાથી માણસને એક્યુટ વેઝોવેગલ રિએક્શન એટલે માણસ બેભાન થઈ શકે છે, ચક્કર આવવાનું, ગભરાવણ થવાનું, પરસ્યું થવાનું, નોઝિયા, વોમિટિંગ, ઝાડા, સ્કિન ઉપર એલર્જીક રિએક્શન, શ્વાસ લેવામાં તકલીફ, હાર્ટ ઉપર અસર, પલ્સ અને બ્લડ પ્રેશરમાં ફ્લક્ચ્યુએશન આવી રીતની સિમ્પટમ્સ જોવામાં મળે છે. અને પર્સિસ્ટન્ટ જે હેવી મેટલ્સથી યુક્ત આ લસણનો ઉપયોગ કરો તો એ બોડીના દરેક ઓર્ગન ઉપર ડેમેજ કરે છે. ચિલ્ડ્રન્સમાં મેમરી લોસ પણ થઈ શકે છે અને મૂળ બોન મેરો ઉપર ડિપ્રેશન થવાના કારણથી એનિમિયાના સંભાવના વધી જતી હોય. અને લાંબા સમય સુધી આનો ઉપયોગ કરવાથી પેટમાં ગેસ્ટ્રાઇટિસ, પેપ્ટિક અલ્સર પણ થઈ શકે, કિડની ઉપર પણ અસર કરી શકે છે અને મૂળ જાત જાતના કેન્સર એટલે બ્લડ કેન્સર, આંતરડાના કેન્સર, બ્લેડરના કેન્સર પણ થઈ શકે અને મેલ્સમાં ઇન્ફર્ટિલિટી થવાની પોસિબિલિટી પણ વધી જતી હોય. તો એટલે
જ્યાં સુધી પોસિબલ હોય ત્યાં સુધી આ સંક્રમિત ચાઇનીઝ લસણનો ઉપયોગ ના કરવો જોઈએ. ચાઇનીઝ લસણને લઈ વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે ત્યારે અમદાવાદમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં સામાન્ય સ્થિતિ જોવા મળી. એપીએમસી હરાજી બંધ થવાની કોઈ ભીતિ નથી. ગત મોડી રાત્રે એપીએમસીમાં 1200 ટ્રક લસણ આવ્યા. અમદાવાદ બહારથી પણ વેપારીઓ એપીએમસીમાં લસણની ખરીદી માટે પહોંચી રહ્યા છે. એપીએમસીમાં લસણના વેપારીએ જણાવ્યું કે અત્યારે અમદાવાદમાં હિમાચલ, સૌરાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશથી લસણ આવે છે. ચાઇનીઝ લસણ મોટું હોય છે, તેમાં કોઈ ટેસ્ટ હોતો નથી. ચાઇનીઝ લસણની ગુણવત્તા નબળી હોય છે. વધારે ભાગ મોટા લસણને હોય છે, લેડીઝને વધારે છીલવાનું હોય મોટું લસણ, એટલે એ મોટા લસણને માંગ વધારે કરે છે. એમાં કળી મોટી આવે છે એટલે એમને ફૂલવામાં સરળતા રહે છે. ચાઇનીઝ લસણમાં કળી મોટી હોય છે અને લાઇટ પોલિશ વધારે હોય છે એ લસણની. આપણે ઇન્ડિયાના લસણની બાજુમાં રાખેલો ઓટોમેટિક ખબર પડી જાય કે આ ચાઇના લસણ છે. ક્વોલિટી આવે છે, જીટુ આવે, દેશી આવે, ઉટી આવે, હિમાચલ આવે છે. 4-5 જાતના લસણ આવે છે ક્વોલિટીમાં. ચાઇનીઝ લસણ અહીંયા નહીં આવતું અમદાવાદમાં. ગમે ત્યાં તમે જાઓ ચાઇનીઝ લસણ નહીં હોય. અહીંયા કાયદો નથી ચાઇનીઝ લસણનો. ચાઇનીઝ લસણ સારું, દેખાવામાં સારું હોય પણ ખાવામાં ફીકું હોય છે. ક્વોલિટી ના હોય એની સારી. અમદાવાદના વાસરા સ્થિત એપીએમસી ખાતે હું અત્યારે છું ને આપમારી પાછળ જોઈ રહ્યા છો. આ લસણનો જથ્થો ગઈકાલે રાત્રે જ ખડકાયો છે. મોટી સંખ્યાની અંદર ખાસ કરી લસણનો જથ્થો છે તે એપીએમસીના દરેક જગ્યાઓ પર જોવા મળશે અને અહીંથી ગુજરાતભરના વેપારીઓ છે ખાસ ખરીદી કરતા પણ જોવા મળશે. લસણના વેપારી મારી સાથે અનવરભાઈ, જેઓ વર્ષોથી વેપાર કરે છે, તેમની સાથે વાત કરીશું. અનવરભાઈ, આ લસણ આપણે ત્યાં ગુજરાતમાં અમદાવાદમાં ક્યાંથી આવે છે? અત્યારે બધો માલ એમપીથી આવે છે. પેલું જે બહારનું લસણ આવે છે, મોટી કઢી આવે છે અને તરત એનું 10 કિલોનું પેકિંગ આવે છે અને મોટી કઢી આવે છે અને મોટો એનો ગાંઠિયો આવે છે. એટલે પબ્લિકને તરત આઈડિયા આવી જાય કે બહારનું લસણ છે અને આ લસણ બધું તરત પબ્લિકને ખબર પડી જાય. અને 99% વધારે એમપીનો માલ વધારે ચાલે. જે ચાઇનીઝ લસણ જે માર્કેટમાં વેચાઈ રહ્યું છે તેનો ગાંઠિયો ખૂબ જ મોટો હોય છે. ખાસ કરીને ગૃહિણીઓ એ લસણને વધારે એટલે પસંદ કરતી હોય છે કે જલ્દીથી જલ્દી ફોલાઈ જાય અને તેનો ઉપયોગ છે તે સારી રીતે થઈ શકે, જલ્દી લસણ ફોલાય તેવી વાત સાથે તેનો ઉપયોગ વધારે કરતી હોય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે જે અત્યારે મધ્યપ્રદેશથી માલ આવ્યો છે, કાઠિયાવાડથી માલ આવ્યો છે, આ તમામ લસણ જે છે ભલે આમ સાઇઝમાં તમને નાનું લાગતું હોય, અત્યારે બી આપ જુઓ નાનું લાગતું હોય, પરંતુ આ લસણ છે તેની ગુણવત્તા ચાઇનીઝ ગુણવત્તા કરતાં કેટલી અસરકારક? 100% સારી. બંનેમાં તફાવત શું? તફાવતમાં પેલો જો સ્વાદમાં નહીં, ખાલી સુંદરતા ગુણ નહીં, બાકી સ્વાદ નહીં, સ્વાદ નહીં, ગુણ નહીં. આ સુંદરતા ઓછી પણ આમાં ગુણ વધારે. ખાવામાં બી સારું અને કોઈ જાતનું સાઇડ ઇફેક્ટ નથી કરતું. ગુણવત્તા સારી, સ્વાદ તમને વધારે કાઠિયાવાડના જે લસણ છે, મધ્યપ્રદેશથી જે લસણ આવ્યું તેમાં મળશે. ચાઇનીઝમાં જલ્દીથી તમને ફોલાઈ જશે પણ તેની ગુણવત્તા એટલી સારી નથી તેવું વેપારીનું પણ કહેવું છે. કેમેરામેન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આજે રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણની હરાજી બંધ રાખવામાં આવી. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેપારી એસોસિએશન દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ લસણની આવક સામે વિરોધ નોંધાવાયો. ચાઇનીઝ લસણની ઘૂસણખોરીને લઈને વેપારીઓ અને ખેડૂતો દ્વારા વિરોધ સ્વરૂપે આજે લસણની હરાજી બંધ રખાઈ. અત્યારે જે આપણે ભારત દેશમાં ચાઇનાનું લસણ જે ગેરકાયદેસર રીતે ઘૂસાડવામાં આવી અને કાળો કારોબાર કરવામાં આવે છે તેના વિરોધમાં સમગ્ર ભારત વર્ષના માર્કેટયાર્ડમાં એના હડતાલ રૂપે, એનું પ્રતિકાર રૂપે અમે જ્યારે હડતાલ જાહેર કરવામાં આવી તો અમે એમાં ટેકો જાહેર કરીએ છીએ. અમે બધા એકઠા થયા છીએ ચાઇના લસણના વિરોધમાં કે જે બિનકાયદેસર રીતે અહીં આ ભારતમાં પ્રવેશ કર્યો છે અને કન્ટેનરો અહીંયા ભારતના માર્કેટમાં ઠલવાય છે, જેને લીધે આપણા ભારત દેશના તમામ ખેડૂતોને જે દિવસ રાત મહેનત કરે છે એને નુકસાન થાય છે. ચાઇના લસણ અમને આ પોષણ ભાવમાં અત્યારે બહુ જ નડે એમ છે. આ 4-5 વર્ષે એકાદી વાર અમારે ભાવ સારા મળે તો એમાં થોડાક નીચા બજાર જાય તો અમને બહુ મોટી નુકસાન થાય એમ છે, એટલે અમે આમાં જોડાણા છીએ. સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના બાદ સમગ્ર રાજ્યની પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. ત્યારે મોરબીમાં પણ ઠેર ઠેર ગણેશ ઉત્સવનું આયોજન કરાયું છે. આ ઉત્સવમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે કમર કસી લીધી છે. મોરબી પોલીસની તો ખૂબ સપોર્ટિવ છે. મોરબી પોલીસ અમને બંદોબસ્ત પણ સારો એવો આપે છે. ફાયર સેફટી હોય કે ટ્રાફિક રૂલ્સ હોય અમે એનું સારી રીતે જે લોકો પોલીસકર્મીઓ અમને કહે છે એવી જ રીતે અમે કરીએ છીએ, જે કારણે મોરબીની જનતાને કાંઈ પણ પ્રોબ્લેમ્સ ના આવે, મોટો ટ્રાફિક ના થાય, કાંઈ ઘટના ના સર્જાય
તો એવી એક્શન મોરબી પોલીસની પણ સારી છે અને અમે સિદ્ધિવિનાયક ગ્રુપ પણ આનું ધ્યાન રાખી છે. હું અગર કહેવા માંગુ તો એ વસ્તુ થવી ના જોઈએ. એનું કારણ છે કે હવે બાપા એવું નથી કે આપણા છે, બાપા બધાના છે. ભગવાન હર એક અલગ અલગ રૂપમાં હોય છે, ખાલી ધર્મ છે એ અલગ અલગ રીતે મનાવે છે, બાકી ભગવાન તો એક જ છે. તો આ વસ્તુ અગર ના થાય, આગળ ફેલાય નહીં તો સારું છે. તો આ તરફ જૂનાગઢ પોલીસ પણ એક્શનમાં આવી છે. જૂનાગઢમાં ગણેશ ઉત્સવને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ડીવાયએસપી સહિત પોલીસ અધિકારીઓએ ગણેશ પંડાલના આયોજકો સાથે રૂબરૂ મુલાકાત કરી. આવી દુષ્ટ પ્રવૃત્તિ, દુષ્ટ માનસિકતા સાબિત કરીને એક ખૂબ જ વખોડવાજનક કૃત્ય જે છે એ જેણે પણ કર્યું હોય એની આરે કોઈ સમાજ, કોઈ ધર્મ, કોઈ સંપ્રદાયને લેવા દેવા નથી. પરંતુ આ જે કર્યું છે ખૂબ ખરાબ છે. ભવિષ્યમાં આવું કોઈ પણ કૃત્ય ન થાય તે ઈચ્છનીય છે. અને બીજું કે સરકાર શ્રી દ્વારા તેમાં ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે તે પણ આવકારદાયક છે. સુરતમાં જો ઘટના બની અમને બહુ દુઃખ થયું છે, ને એમાં જો કોઈ બી લુખા તત્વો હોય એને મોટામાં મોટી સજા મળે એવી અમને આનંદ થાય. કે કોઈ બી ક્યાંય ઠેકાણે બી આવા લુખા તત્વો ક્યાંય બી હોય તો પોલીસ ખાતાને ફોન કરીને તાત્કાલિક પકડાવો. અમારે સુકણા ચોકમાં ને જૂનાગઢમાં અમન તમને શાંતિ જોઈ. અમારે કાયમ શાંતિ અને એકતાથી બધું રહ્યું છે અને કોઈથી કોઈ બનાવ બનેલ નથી. વન ટ્રી પ્રોજેક્ટ સાથે જોડાયા છે પર્યાવરણવિદ પ્રસિદ્ધિ વન ફાઉન્ડેશનના સ્થાપક 11 વર્ષીય પ્રસિદ્ધિ સિંઘ. સૌને નમસ્કાર, હું 11 વર્ષીય સામાજિક ઉદ્યમી અને પર્યાવરણવાદી છું. હું પ્રસિદ્ધિ વન ફાઉન્ડેશન અને ગ્રીન પિલરની સ્થાપક છું. હું તમિલનાડુના ચેંગલપટ્ટુથી છું અને હું પ્રકૃતિ પ્રેમી છું. હું હંમેશા પ્રકૃતિથી પ્રેરિત થઈને પાંદડાઓના ગડગડાટ, મધમાખીઓના ગુંજારવ અને બીજના ફફડાટની પ્રશંસા કરું છું. 6 વર્ષની ઉંમરે મેં નક્કી કર્યું કે મારે મારું પોતાનું વૃક્ષારોપણ કરવું છે અને હાલમાં મેં 150,000થી વધુ વૃક્ષો વાવ્યા છે. મને 18 વર્ષની ઉંમરમાં રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મળ્યો, જેના થકી ભારતમાં મારી યાત્રા ચાલુ રાખવા માટે આ મારા માટે એક પ્રેરણા હતી. પ્રોજેક્ટ વન ટ્રી નામ સૂચવે છે એક વૃક્ષ કેવી રીતે પર્યાવરણમાં ફરક લાવી શકે. આપણે સમજવાની જરૂર છે કે જો આપણે કુદરત તરફ એક પગલું ભરીએ તો તે આપણી તરફ હજારો ડગલા દોડીને આવશે. યોગ્ય માટી, યોગ્ય બીજ, યોગ્ય વાતાવરણ બધું જ મહત્વપૂર્ણ છે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ છે વૃક્ષ માટે પ્રેમ, કરુણા અને આરાધના. આપણે એક વૃક્ષ વાવીએ કે 100 વૃક્ષો, આપણી સફર પર્યાવરણને લઈને અઘરી તો છે જ, પરંતુ આપણું શીખવાનું મૂલ્ય વધવાનું છે. યુવાનો તરીકે આપણી પાસે જે ઉત્સાહ છે, આપણી પાસે સાહસ શક્તિ છે, આપણી પાસે જે સર્જનાત્મકતા છે, જો આપણે આ શક્તિઓને આપણી પૃથ્વીના ભલા માટે ઉપયોગ કરીએ તો તેનો પર્યાવરણ પર અદ્ભુત પ્રભાવ રહેશે. દરેક ખડકને આપણે બચાવી શકીએ છીએ અને તેનાથી પર્યાવરણને ફાયદો થાય છે. પ્રોજેક્ટ વન ટ્રી ભારતના સમુદાયને પુનર્જીવિત કરવામાં ચોક્કસપણે સારી ભૂમિકા ભજવશે. મોહન ઘટનાનું કર્યું પર્દાફાશ.